સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના કંટાવા ગામ ખાતે આવેલ અનુસૂચિત જાતિના માયાવંશી સમાજ માટેની સ્મશાન ભૂમિની જગ્યા ઉપર ગેરકાયદેસર રીતે રાજપૂત સમાજના કેટલાક ઇસમો દ્વારા જેસીબી મશીનથી જમીન કરી માટી ચોરી કરવાના પ્રકરણમાં માયાવંશી સમાજ દ્વારા કોસંબા પોલીસ મથકે લેખિત ફરિયાદ કરવામાં આવી છે. માયાવંશી સમાજ અગ્રણીઓ દ્વારા કોસંબા પોલીસ મથકે આપેલી લેખિત અરજીમાં સંદીપસિંહ વિજયસિંહ જાદવ તથા જયેન્દ્રસિંહ દોલતસિંહ તેમજ અન્ય એક ઇસમો સમાજની સ્મશાન ભૂમિની જગ્યામાં જેસીબી મશીનથી ગેરકાયદેસર રીતે ખોદાણ કરી માટી ચોરી કરી હતી. આ ઉપરાંત સમાજના પૂર્વજોની કબૂરની પણ ઉખાડી નાખવામાં આવી હતી. આ ઘટના અંગે માયાવંશી સમાજે કોસંબા પોલીસને લેખિતમાં ફરિયાદ કરી આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગણી કરી છે. હું રાષ્ટ્રીય અધ્યક્ષ છું, રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા તકરાર નિવારણ પરિષદ અને ટીમ મોડી સપોર્ટરના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ છું, હિન્દુ એકતા સમિતિનો ગુજરાત પ્રદેશનો અધ્યક્ષ છું. આજે કંઠવા ગામે જે બનાવ બન્યો છે એને હું સખત શબ્દોમાં પકડી કાઢું છું, કેમ કે માયાવંશી સમાજનું જે સ્મશાન છે એને ખોડી કાઢવામાં આવ્યું છે અને એ વર્કશોપના માધ્યમથી મને ખબર પડી. એટલે અમે હું અમરતભાઈ જે રાષ્ટ્રીય વંચિત લોકમંચના અધ્યક્ષ છે ગુજરાત પ્રદેશના, એમની યાદ અમે તે દિવસે તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા અને ત્યાંથી મામલતદાર સાહેબને ફોન કર્યો, પ્રાંત અધિકારી સાહેબને ફોન કર્યો અને પ્રાંત અધિકારી સાહેબે પણ અમને બહુ સારો સપોર્ટ આપ્યો અને તાત્કાલિક પોલીસને જાણ કરી. એટલે પોલીસ પણ ત્યાં સ્થળ પર આવી ગઈ અને આજરોજ અમે કોસંબા પોલીસ સ્ટેશનના પીઆઈ સાહેબને મળ્યા. કોસંબા પોલીસ સ્ટેશનના પીઆઈ સાહેબ ખાતર સાહેબે પણ અમને સંતોષકારક રીતે સાંભળ્યા છે અને એમાં બને તો એફઆઈઆર ફાડવાની પણ એમણે હૈયાત રિપોર્ટ આપી છે. એટલે મારું આ લેવલથી કહેવાનું છે કે ભાઈ તમારે માટીની જરૂર હતી તો બધી સરકારી જગ્યા ઘણી બધી છે, એ ખોટી કાઢો, તમે માટી લઈ જાઓ. પણ મારા વડવા જે વર્ષોથી દફન થયેલા છે એને તો સ્ટેન્ડિંગની સુવાડો ભાઈ, એ તમે માટી કાઢવાની જરૂર હોય તો બીજી જગ્યાએ જાઓ, ઘણી બધી જગ્યા છે. એટલે અમારી દલિત સમાજની માયાવંશી સમાજની લાગણી દુભાઈ છે, એટલો એના પર એટ્રોસિટી એક્ટ અને અમારી જે લાગણી દુભાઈ છે એ પ્રમાણે ફરિયાદ દાખલ કરવા માટે પોલીસ ખાતાને પણ મેં વિનંતી કરી છે અને લેખિતમાં જે ફરિયાદ આપી છે. એટલે ભવિષ્યને પણ આવો બનાવ માંગરોળ તાલુકામાં નહીં આખા ગુજરાતમાં નહીં બને એની તકેદારી લેવામાં આવે અને સખતમાં સખત કાર્યવાહી થાય એવી પોલીસ ખાતાને મારી નમ્ર વિનંતી છે. અને જો ભવિષ્યના આવા બનાવો બનશે તો અમે અત્યાર સુધી પેન જ પકડી છે સાહેબ, વધારે તલવાર પકડવું એનું પરિણામ ખરાબ આવે એની પણ નોંધ લેવામાં આવે અને ભવિષ્યને આવા બનાવ ન બને એની ગંભીરતા લેવામાં આવે એવી મારી લાગણી અને માંગણી છે. અમૃત પરમાર, રાષ્ટ્રીય વંચિત લોકમંચનો ગુજરાત પ્રદેશનો અધ્યક્ષ છું. આજરોજ અમે કોસંબા પોલીસ સ્ટેશનમાં કંટવા ગામે સ્મશાન ખોડી કાઢવાના બાબતેની ફરિયાદ માટે પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબને મળવા આવેલ, જે બાબતની વિગતે ચર્ચા કરી અમને અરજી આપી છે અને સાહેબે એ બાબતની કાર્યવાહી કરવાની અમને હૈયા ધરપત આપી છે. આ જે કંટવા ગામનો બનાવ છે એ ખૂબ જ ધ્વણાસ્પદ છે, કેમ કે કોઈનું સ્મશાન ખોડી કાઢવું એક માટી માટે, એક પ્રાઇવેટ ખેતરોમાં રસ્તા પૂરવા માટે માટીનો ઉપયોગ કરવા માટે સ્મશાન ખોડી કાઢવું એ એક જાણીબૂઝીને કરેલું કામ છે, એ નહીં થવું જોઈએ. કોઈનું સ્મશાન ખોડી સામાન્ય માણસને સમજમાં આવે છે કે ભાઈ આ સ્મશાન છે એના હડ્ડીઓ એની મૃતકોની અસ્થિઓ બધી બહાર નીકળી ગયેલી છે. તે બાબતે માયાવંશી સમાજ મંગરોળ તાલુકામાં ઘેરા પ્રત્યાઘાતો કરેલા છે, ખૂબ દુઃખની લાગણી છે. એ બાબતે અમે આજે ફરિયાદ કરવા આવેલા છે અને આખા કંટવા ગામના આગેવાનો કાંતિભાઈ પરમાર જેવો સમાજના આગેવાન છે એ અમારી સાથે છે અને બાબતની ફરિયાદ આપી છે.